અસલામવાલકુમ વિદ્યાર્થી મિત્રો ગયા તાસમાં આપણે પ્રકરણ એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં અસંતુલિત રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરવું તેનો અભ્યાસ કર્યો આજના તાસમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના વિવિધ પ્રકારો પૈકી કેટલીક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ જે પ્રક્રિયાઓમાં સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા તથા વિઘટન પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરશો આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોની સાથે આપ પોતાનું પાઠ્યપુસ્તક અને નોટબુક સાથે રાખો જ્યાં જરૂર જણાય ત્યાં નોટબુકમાં અવશ્ય નોંધ કરો અહીં તમારી સમક્ષ સ્ક્રીન પર જે કંઈ પણ મુદ્દા મૂકવામાં આવે છે તે પ્રશ્ન અને તેનો જવાબ સ્વરૂપે મૂકવામાં આવે છે જેનાથી આપણી પાસે પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રશ્ન જવાબની એક યાદી પણ તૈયાર થઈ જાય સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાય અને નિપજ સ્વરૂપે એક જ સંયોજન આપે આ પ્રકારની પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે સૌપ્રથમ આપણે સંયોગીકરણ પ્રક્રિયા તેના વિશે એક પ્રવૃત્તિ અને ત્યારબાદ પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં તેના મુદ્દા નોંધીએ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને છે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે સી એ ઓ પ્લસ એચ ટુ ઓ ગીવ્સ સી એ ઓ એચ ટ્વિસ વત્તા ઉષ્મા અહીં બે પ્રક્રિયકો સી એઓ અને એચ ટુ ઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ સી એ ઓ એચ ટાઇસ બને છે અને ઉષ્મા મુક્ત થાય છે આમ આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં એક જ સંયોજનનું વિઘટન થઈ અને નિપજમાં એક કરતાં વધારે તત્વો કે સંયોજનો મળે છે સામાન્ય રીતે વિઘટન પ્રક્રિયા માટે કેટલીક ઉર્જા આપવી પડે છે જેમ કે ઉષ્મા અથવા વિદ્યુત પ્રવાહ કે સૂર્યપ્રકાશ આના દ્વારા કોઈ પણ સંયોજનનું વિઘટન થાય છે અને તેને એક કરતાં વધારે સંયોજનોમાં વિભાજિત કરી શકાય છે વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપું જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નીપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે ઉષ્માની મદદથી થતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે ઉદાહરણ સીએ સીઓ થ્રી ગીવ્સ સીએઓ પ્લસ સીઓ ટુ ટુ એફસઓ ફોર ઉષ્મા ગીવસ

ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ દરેક રાસાયણિક પ્રક્રિયામાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે છે ઘણીવાર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે તાપમાનના આધારે પ્રક્રિયાઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે જે પૈકી એક પ્રકાર ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને બીજો પ્રકાર ઉષ્મા શોષક પ્રક્રિયા છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય કે ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે ઉદાહરણ કુદરતી વાયુનું દહન સી એચ ફોર વત્તા ટુ ઓ ટુ ગીવસ સી ઓ ટુ વત્તા ટુ એચ ટુ ઓ કોલસાનું દહન સી પ્લસ ઓ ટુ ગીવ્સ સી ઓ ટુ પ્લસ ઉષ્મા વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતરનું બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવાથી થતી પ્રક્રિયા લખો આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે તે જણાવો બી એ ઓ એચ ટ્વાઈસ વધતા ટુ એન એચ ફોર સી એલ ગેવ્સ બી એ સી એલ ટુ પ્લસ ટુ એન એચ થ્રી પ્લસ ટુ એચ ટુ ઓ આ પ્રક્રિયા ઉષ્માશોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે